ની ભરપાઈ કરી આપવી પડશે જેને આપણે રીએમ્બર્સમેન્ટ કહીએ છીએ ઘણી બધી કંપનીઓમાં પણ પેટ્રોલ અલાવન્સ એમના એમ્પ્લોઈઝને આપવામાં આવે છે મિત્રો તો એની અંદર ગર્ભિત શરત એ હોય છે કે એ એમ્પ્લોઈ એટલે કે વર્કરે એ ખર્ચ પહેલાં પોતે કરવાનો હોય છે એનું બિલ લઈ લેવાનું હોય છે અને એક મહિનાના અંતે જ્યારે એમનો પગાર થાય કે વાર્ષિક પગાર થાય જે તે ધોરણ હોય એ મુજબ એ કેશિયરને એની રિસિપ્ટ આપી દેવાનો હોય છે જ્યારે પગાર જમા થશે બેંકના ખાતામાં એ વ્યક્તિના બેન્કના ખાતામાં ત્યારે એ પેટ્રોલની ખર્ચ સાથેની રકમ પગાર સાથેની રકમ એમાં જમા થશે આ ઘટનાને આપણે રિએમ્બર્સમેન્ટ એટલે કે નુકસાનની ભરપાઈ કરી આપવી એવું આપણે કહી શકીએ છીએ મિત્રો એના પછીની જોગવાઈ કોઝી કોન્ટ્રાક્ટ માટે અ પર્સન હુ ફાઇન્ડ્સ ધ ગુડ્સ બિલોંગિંગ ટુ અનધર એઝ સબ્જેક્ટ ટુ ધ સેમ લાયબિલિટી એઝ અ બેલી ઓફ ગુડ્સ

કે જેના કારણે એને કોઈ ખર્ચ થાય છે તો આવો ખર્ચો એ મુખ્ય માલિક પાસેથી એ લઈ શકે છે કોઝી કોન્ટ્રાક્ટના આ એક્ઝામ આ જોગવાઈને આપણે એક્ઝામ્પલ થ્રુ જો સમજવાની કોશિશ કરીએ તો માની લો કે હું મારી કારમાં કોઈ જગ્યાએ જઈ રહ્યો છું હાઈવે પર રસ્તામાં મને સાઈડમાં એક ટ્રક પાર્ક થયેલી જોવા મળે છે એટલે હું મારા ડ્રાઈવરને ગાડી ઊભી રાખવાનું કહું છું અને હું ગાડીમાંથી ઉતરીને જોઉં છું તો ટ્રકનું નવું જ મતલબ તાજું જ હમણાં જ એક્સિડન્ટ થયેલું મને જોવા મળે છે ઇવન ડ્રાઈવર અને ક્લીનર બંને ઇજાગ્રસ્ત હાલતમાં અંદર છે અને ટ્રકની અંદર મેં જોયું કે કોઈ નાશવંત વસ્તુઓ અંદર પડેલી છે અને ફોર એક્ઝામ્પલ મારું પોતાનું એક કોલ્ડ સ્ટોરેજ છે જેમાં હું જુદી જુદી નાશવંત વસ્તુઓને રાખું છું એ કોલ્ડ સ્ટોરેજની અંદર એ વસ્તુઓને મૂકવા માટે હું મારા કંપનીના મેનેજરને કોલ કરું છું કે ભાઈ હું ફલાણી જગ્યાએ ઊભો છું તું તારી ટ્રક આપણી ટ્રક ખાલી ટ્રક લઈને આવ અહીંયા નાશવંત વસ્તુઓ છે એ આપણી ખાલી ટ્રકમાં લોડ કરી દે અને આપણા કોલ્ડ સ્ટોરેજમાં એને જતન માટે મૂકી આપો પછી હું પોલીસ કમ્પ્લેન ફાઇલ કરું છું અને એ વસ્તુ જે કોઈ બીજા વ્યક્તિની છે એનો માલિક કોઈ બીજો છે એ વસ્તુનો જે ઓરિજિનલ માલિક છે એને હું શોધવા માટે બીજે દિવસે છાપામાં એક જાહેરાત આપું છું કે ભાઈ ફલાણા ટ્રકની નંબરની પ્લે નંબર પ્લેટ ઉપર જે આ નંબર હતો એ નંબરની ટ્રક અમને મળેલ છે જેની અંદર આટલી આટલી વસ્તુઓ છે એ જાહેરાત જોઈને જ્યારે ઓરિજિનલ માલિક મારી પાસે આવશે તો હું એ વ્યક્તિ પાસેથી ત્રણ પ્રકારના ખર્ચાઓ મેળવી શકું છું સૌથી પહેલાં મારા જ મારા ટ્રકનો જે મને ખર્ચ થયો છે એ એક્સિડેન્ટની જગ્યા ઉપરથી મારા કોલ્ડ સ્ટોરેજ સુધી લઈ જવા માટે બીજો ખર્ચો કોલ્ડ સ્ટોરેજની અંદર જો મેં પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ એક મહિનો જેટલી સમય મર્યાદા માટે આવું ગુડ્સ એટલે કે આવી વસ્તુ મેં રાખી હશે તો એનો ખર્ચો મળી શકે છે અને ત્રીજો મને ખર્ચ મળી શકે છે જાહેરાત જે મેં આપી છે ન્યૂઝપેપરમાં કે કોઈ એવા અધર પ્રિન્ટ કે બ્રોડકાસ્ટિંગ મીડિયાની અંદર જેની અંદર એ વસ્તુના મુખ્ય માલિક સુધી હું પહોંચી શક્યો છું અને એ મેસેજ એ સંદેશ એમને પહોંચાડી શક્યો છું કે એમની વસ્તુ મારી પાસે પડી છે તો આ આખા એક્ઝામ્પલમાં મારું લીગલ સ્ટેટસ વસ્તુ શોધનાર તરીકે બને છે એટલે ધ પર્સન હુ હુ ઇઝ ધ ફાઇન્ડર ઓફ ગુડ્સ એને સર્વપરિ અધિકારો મળે છે બેઇલી ઓફ ધ ગુડ્સ તરીકેના બેઇલી એટલે એવો વ્યક્તિ કે જેને કોઈ ખાસ હેતુ માટે આપણે આપણી વસ્તુ આપીએ છીએ જેમ કે આપણું બાઇક બગડી જાય તો આપણે મિકેનિકને જે બાઇક રિપેર કરવા માટે આપીએ છીએ એ બેલમેન્ટનો કોન્ટ્રાક્ટ છે વસ્તુનો માલિક એ બેલર કહેવાય છે અને જેને આ વસ્તુ એટલે કે પ્રોપર્ટી ડિલિવર કરવામાં આવે છે એ કોઈ ખાસ હેતુ પરિપૂર્ણ કરવા માટે એ હેતુ પરિપૂર્ણ કરવા માટે જેને આપણે ડિલિવર કરીએ ગુડ્સ એને બેઇલર એટલે કે નિક્ષેપ લેનાર તરીકે ગણવામાં આવે છે તો બેલી એટલે કે મિકેનિક અથવા તો સોનાની મારી પાસે દસ ગ્રામની લકડી અથવા દસ ગ્રામનું બિસ્કિટ છે હું સોનીને એ હાર નેકલેસ બનાવવા માટે એ દસ ગ્રામ સોનું આપું છું તો સોનાનો માલિક હું છું એટલા માટે હું બેલર છું અને સોની જે મને ઘાટ અને ગડામણની સેવાઓ આપે છે એટલા માટે એ બેલર છે સોરી એ બેલી છે એ બેલી તરીકેના બધા જ અધિકારો જેટલા છે બેલમેન્ટના કોન્ટ્રાક્ટમાં મેં તમને હમણાં જ કીધું કે ખાસ પ્રકારના પાંચ કરારો છે એન્ડામનિટી ગેરંટી બેલમેન્ટ પ્લેજ અને એજન્સી આ પાંચ કરારો અન્વયે બેલમેન્ટમાં બેલીને જેટલા અધિકારો મળે છે મિકેનિકને સોનીને એ બધા જ અધિકારો ફાઇન્ડર ઓફ ગુડ્સ એટલે કે વસ્તુ શોધનારને મળે છે જો એ અધિકારોની આપણે વિગતવાર ચર્ચા કરીએ મિત્રો તો મુખ્યત્વે બે અધિકારો વસ્તુ શોધનારને મળે છે સૌથી પહેલો અધિકાર કે જ્યાં સુધી વસ્તુ શોધનારને એ વસ્તુઓના જતન માટે કાળજી લેવા માટે જેટલા ખર્ચાઓ થયા છે એ ખર્ચાઓની ચૂકવણી એટલે કે નુકસાન વળતર મુખ્ય માલિક દ્વારા વસ્તુના મુખ્ય માલિક દ્વારા જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી એ વ્યક્તિ એટલે કે વસ્તુનો શોધનાર એ વસ્તુ પોતાની પાસે રાખી શકશે જેને આપણે રાઇટ ટુ રિટેઇન ધ ગુડ્સ કહીએ છીએ લેટિન ભાષામાં મિત્રો એને લિયન કહેવાય છે અને લિયનના પણ બે પ્રકારો છે સામાન્ય લિયન ખાસ લિયન સામાન્ય લિયન એટલે જનરલ લિયન જેની અંદર એ વસ્તુ પોતાની પાસે રાખવાનો એને અધિકાર મળે છે જ્યાં સુધી વસ્તુના ખર્ચાઓ ચૂકવાયા નથી ત્યાં સુધી એ વસ્તુ પોતાની પાસે રાખી શકે છે જેમ કે હમણાં જ આપણે એક એક્ઝામ્પલ લીધું દસ ગ્રામના સોનાનો એક નેકલેસ બનાવવા માટે હું સોનીને એ દસ ગ્રામની લગડી અથવા તો દસ ગ્રામનું બેલ્ટ બિસ્કીટ સોનાનું આપું છું તો એમના એટલે કે સોનીના ઘાટ અને ગડામણના ખર્ચાઓ જ્યાં સુધી હું ન ચૂકવી આપું ત્યાં સુધી એ સોની એ દાગીનો પોતાની પાસે રાખવા માટે પૂરો અધિકાર ધરાવે છે એટલે રાઇટ ટુ રિટેઇન ધ પોઝેશન ઓફ ધ પ્રોપર્ટી વસ્તુનો કબજા હક પોતાની પાસે રાખવાનો અધિકાર એટલે જનરલ લિયન જે આ સંજોગોમાં આભાસી કરારોમાં ફાઇન્ડર ઓફ ગુડ્સને એટલે કે વસ્તુ શોધનારને મળે છે એટલે જ્યાં સુધી ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જ્યાં સુધી વસ્તુ શોધનારને પૈસા નુકસાન વળતરના પૈસા નહીં ચૂકવવામાં આવે ત્યાં સુધી એ વ્યક્તિ વસ્તુ પોતાની પાસે રાખી શકશે બીજો અધિકાર મળે છે સ્પેશિયલ લિયન સ્પેશિયલ લિયન એટલે ખાસ લિયન ખાસ લિયનની જોગવાઈ મિત્રો એવી છે કે જો વસ્તુના શોધનારે ખરેખર ખર્ચો પોતે જ કર્યો હોય અને એ ખર્ચો કરવા પાછળ જેટલા પ્રયત્નો એમણે મુખ્ય માલિકને શોધવા માટે કરેલા છે એ પ્રયત્નો કરવા છતાં પણ જો મુખ્ય માલિક એમને મળે નહીં તો અને બીજી શરત કે વસ્તુની બજાર કિંમત કરતાં એનો જે મેઇન્ટેનન્સનો રખરખાવનો ખર્ચો જે છે એ બે ત્રત્યાંશ કરતાં વધી જાય તો સ્પેશિયલ લિયન એટલે કે ખાસ લિયન અસ્તિત્વમાં આવે છે કે જેમાં આપણે એમ કહી શકીએ છીએ કે વસ્તુ જેને જડી છે એ એનો મુખ્ય માલિક ન હોવા છતાં પણ એ ખુલ્લા બજારમાં જઈ અને વેચાણ કરી શકે છે એ પોતે મુખ્ય માલિક ન હોવા છતાં પણ આવા સંજોગોમાં એણે કરેલું વેચાણ એ ખરીદનારને વસ્તુ પરત્વેના શુદ્ધ અધિકારો પ્રાપ્ત કરાવડાવે છે ફોર એક્ઝામ્પલ એ વસ્તુની કિંમત જો બજાર કિંમત ત્રણ લાખ રૂપિયા હોય અને કોલ્ડ સ્ટોરેજમાં અથવા તો એ વસ્તુના રખરખાવ માટે એ વસ્તુના શોધનાર દ્વારા બે ત્રત્યાંશ કરતાં વધુ ખર્ચ એટલે કે બે લાખ કરતાં વધુ ખર્ચ જો થઈ જાય તો કાયદો ભારતીય કરારદારો એને અધિકાર આપે છે કે બે ત્રત્યાંશ કરતાં વધુ ખર્ચાઓ થઈ ચૂક્યા છે એટલા માટે એ પોતાનું નુકસાન વળતર નુકસાન ભરપાઈ કરવા માટે એ વસ્તુ ખુલ્લા બજારમાં જઈ અને વેચી શકશે અને પોતાના પૈસા જેટલા છે એ પાછા લઈ શકશે જો વધારે મતલબ પૈસા વધશે તો એ પૈસા એ મુખ્ય માલિક મળ્યા પછી એને એ આપવામાં આવશે પાછા પરત કરવામાં આવશે જો રકમ નહીં વધે તો જેટલું નુકસાન ભરપા નુકસાન થયું છે એટલા નુકસાનની ભરપાઈ એ વસ્તુના વેચાણ દ્વારા કરવામાં આવશે અહીંયા ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે ખાસ લિયન હેઠળ વસ્તુનો માલિક વસ્તુનો વેચનાર ખરેખર માલિક હોતો નથી છતાં પણ જે વ્યક્તિ આવા માલિકો પાસેથી એ માલ ખરીદે છે તો પણ એ ખરીદનારને પૂરેપૂરા વસ્તુ પરત્વેના અધિકારો આપવામાં આવે છે આ જોગવાઈઓ કોઝી કોન્ટ્રાક્ટ બાબતની છે અને એ બાબતમાં જો તમને કોઈ પ્રશ્ન હોય મિત્રો તો તમે મને કોલ કરીને પૂછી શકો છો